नमस्कार, हूँ जिनिशा दीक्षित, इंडिया न्यूज में आपनो स्वागत करूँ छूं। तो नजर करी अत्यारना मुख्य समाचारों पर। गुजरात कदाच देश में आखरी दारूबंदीना कायदा माटे मॉडल स्टेट गणातो हशे, परंतु नशानो व्यापार अहीं पण देशना बीजा राज्यों नी जेम खूब ज फली फूली रह्यो छे। गुजरात में फरी एक वार लठ्ठाकांड नी घटना होवानी जे छे सामे आवी छे घटना, त्यारे खळभळाट मची जवा पाम्यो छे। बोटादना बोरावाळा रोजिंदा गामे जीवलेण देशी दारू ढींचता केटलाक लोकोने झेरी असर थई छे। ભાવનગર સિવિલ હોસ્પિટલમાં જે છે અસરગ્રસ્તોને લેવાયા છે, સાથે જ અમુક લોકોની જે છે હાલત ગંભીર પણ છે, અને બોટાદમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। લોકોને બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, તો વધુ ગંભીર દર્દીઓને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સાથે જ મામલે ખૂબ જ જોરથી જે છે ચર્ચાઓનો વેગ પકડ્યો છે, સાથે જ જે છે બોટાદ જિલ્લાના બારવાળાના રોજિંદા ગામે ઝેરી દારૂ પીવાથી જે છે લોકોના મોત નિપજ્યા છે, અન્ય લોકોની હાલત જે છે ખૂબ જ ગંભીર છે, અને તેની ચકચારી જે છે ઘટના મચી છે। ત્યારે મોડી રાત દારૂ બનાવનાર કેમિકલ આપનાર મુખ્ય આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ગુજરાતની અંદર આ જે બનાવ બન્યો છે, રાજ્યનો આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના જાણમાં જ આવતા તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી, અને આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર, બોટાદ અને આજુબાજુના સીએચસી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, અને ખાસ કરી આ પ્રકારનો જ્યારે બનાવ બનતો હોય, માદક દ્રવ્યોનો બનાવ હોય, ત્યારે ડાયાલિસિસની જરૂર પડે, એટલે એ જરૂર માટે જરૂરી ડાયાલિસિસ મશીનો સાથે નેફ્રોલોજિસ્ટ અને એનો નિષ્ણાત સ્ટાફ તરત જ આપણે તૈનાત કરી દેવામાં આવ્યો। અમદાવાદથી પણ અહીંયા ટીમ આવી છે। ભાવનગર અને બોટાદ અત્યારે મુખ્યત્વે જે સારવાર ચાલી રહી છે એ ભાવનગર અને અમદાવાદ ચાલી રહી છે। અત્યારે અહીંયા જે દર્દીઓ દાખલ થયા છે એમાંથી 18 દર્દીઓ પૈકી 6 હાલ ક્રિટિકલ છે અને 12 ડાયાલિસિસ ઉપર છે, અને બાકીના જે દર્દીઓ છે એ દર્દીઓ ડાયાલિસિસનું આખું સર્કલ પૂરું થયા પછી અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ આ જ હોસ્પિટલમાં છે। અમદાવાદમાં પણ 12 જેટલા દર્દીઓ ત્યાં દાખલ થયેલા છે। આમ અમદાવાદ અને ભાવનગર મળી અને કુલ 78 જેટલા દર્દીઓ રિપોર્ટિંગ થયા છે, 24 વત્તા 2, આમ 26 દર્દીઓના મોત આધિકારિક તોર ઉપર આપણે કહી શકીએ। 25 દર્દીઓ 24મે કયા, 25 કન્ફર્મ થયા છે, અને હજુ પણ 2 જે દર્દીઓની વાત કરી રહ્યો છું એ પણ તપાસના અંતે આજ કારણસર અથવા તો બીજા કોઈ કારણસર કયા કારણસર એમનું મૃત્યુ થયું એ પછી આપણને ખબર પડશે। પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા ખબર પડતાની સાથે સજાગ થઈ અમારો આરોગ્ય વિભાગ, એસીએસ હેલ્થ, એડીએચઓ સોની અને ભાઈ શું નામ આપણું નીલમ પટેલ વગેરે આખો સ્ટાફ તરત જ કાર્યરત થયો હતો, અને પોલીસ પણ અને 108ની ટીમ પણ જ્યાં જ્યાં આવો બનાવ બન્યો હોય ને જે ગામમાં આવી આપણને દહેશત હતી એ તમામ જગ્યાએ ફરી અને ત્યાં દરેક ઘરનું સર્ચ કરી, સરપંચ સાથે પણ સતત સંપર્કમાં હતા, ક્યાંય નાની મોટી બીમારી હોય તો પણ એ પૂછપરછના તરીકે એ ગામની અંદર કોઈ આવા આપણને દર્દીઓ મળી આવે અથવા તો કોઈ મૂંઝવણ અનુભવ મૂંઝારો અનુભવતા હોય એવા તમામ દર્દીઓ શોધી શોધીને સારવાર સુધી આપણે દવાખાને તમામ ઘટનાને ગંભીરતાથી લીધી છે। ઘટના બન્યા પછી પણ એમની સક્રિયતાના કારણે મોટી એ ઘટના એ બનતી અટકી છે, હજી પણ આપણા માધ્યમથી વાત કરી છે। અમારા મનના સંવેદનાનો વિષય છે, રાજકીય વિષય છે જ નહીં, એટલે અમારા મન રાજ્યની સરકાર એ લોકોને કેવી રીતે મદદ કરી શકે, એમને કેવી રીતે ઉપયોગી થઈ શકાય, અને જે ઘટના બની છે, જેમના થકી બની છે, જે એમાં દોષિત છે એમને સખ્તમાં સખ્ત સજા થાય, આ માનની મુખ્યમંત્રીશ્રીનો, ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને અમારા સૌનો આશય છે।
કારગિલમાંથી પાકિસ્તાનની ઘૂસણખોરોને ખદેડવા 26મી જુલાઈના રોજ ભારતીય સૈન્યને સફળતા મળી હતી। 23 વર્ષ પહેલાની આ વિજય યાત્રાનો જે છે પ્રારંભ 12મી જૂનના રોજ કારગિલની તોરાલિક પોસ્ટ પરથી થયો હતો। આ દિવસે જે છે ભારતીય સેનાના જવાનો દિગેન્દર સિંઘે ભારતીય તિરંગો લહેરાવ્યો હતો। આ સ્થળ પર પાકિસ્તાનની સૈન્યના જવાનોને ઘૂસણખોર વેશમાં છુપાયા હતા, ત્યારે ભારતીય સેનાના નાયક દિગેન્દર સિંઘે ઉર્ફ કોબ્રાએ તેના 10 સાથીદારો સાથે તોરલિક પોસ્ટના પાછળના ભાગ પરથી જે છે દોરડા વડે ઉપર જઈને પાકિસ્તાનના ઘૂસણખોરોને બંકરોમાં ઠાર માર્યા હતા। સમગ્ર ઘટના દિગેન્દરસિંહે ઇન્ડિયા ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જણાવી। 26 જુલાઈ યાની કારગિલ વિજય દિવસ, इसी दिन पाकिस्तान के घुसपैठियों को भारतीय सेना ने मार खदेड़ा था और ऑपरेशन विजय सक्सेस हुआ था। ये जो पूरे कारगिल विजय में पहला तिरंगा, जो पहली टॉप पे जिसने तिरंगा लहराया था, वो वीर जवान महावीर चक्र विजेता दिगेंद्र सिंह जी हमारे साथ है। दिगेंद्र सिंह जी, इंडिया न्यूज़ से ये बताइए कि ये जो पूरी युद्ध थी इसके दौरान क्या माहौल था, और आपने, आपको जो महावीर चक्र मिला है वो किस तरह से मिला है? जय हिंद। सभी देशवासियों को 23वां कारगिल विजय दिवस की ढेर सारी शुभकामनाएं। मैं टू राजदीप का वो सैनिक था जो कोबरा टीम का टीम कमांडर था, और हमारी बटालियन को आदेश मिला था टू राजदीप को कि आपको तोलोलिंग पर अटैक मारना है, क्योंकि तोलोलिंग वो पहाड़ी थी जिस पर इंडियन आर्मी, हमारी भारतीय सेना 3 हमले कर चुकी थी, लेकिन हमारे को कामयाबी नहीं मिली। तो हमारी बटालियन को बुलाया गया कारगिल में, आगे भाई ये सबसे तगड़ी बटालियन है टू राजदीप, उसके अंदर मैं एक घातक प्लाटून यानी घातक सेक्शन का सेक्शन कमांडर था। जनरल मलिक ने हमारी बटालियन को ये कहा कि तुम्हारे को तोलोलिंग पर कब्जा करना है, लेकिन मुझे वो शख्स चाहिए जो वॉलेंटियर इस तिरंगे झंडे को फहराने वाला हूँ। तो मैं सबसे पीछे खड़ा था, मैं को सर जय हिंद, बेस्ट कमांडो ऑफ इंडियन आर्मी, नायक दिगेंद्र कुमार उर्फ कोबरा सर। तो बोले बोल बेटे, मगो तिरंगा मैं काटूंगा। बोले ऐसे नहीं, तरीका बताइए मुझे। मगो सर तरीका मेरे पास में, आप सुनिए गौर से। मगो दुश्मन इस प्रकार से है, ये चोटी है तो तोलोलिंग की, मैं यहाँ पीछे से रस्सा बांध के चढ़ सकता हूँ। बोलो गिर गया तो? मगो चढ़ गया तो? उसके बाद मैंने 14 घंटे में रस्सा बांधा, और मेरे साथ में मेरे 9 साथी मेजर विवेक गुप्ता, सुबदार भावलाल भाकर, सुबदार सुमेर सिंह राठौड़ और CHM यशवीर सिंह, नायक सिमन, नायक सुरेंद्र, लहसराय बच्चन और राइफलमैन जसवीर, ये 9 और 10 वहाँ मैं, ये हम 10 कमांडो वहाँ पीछे से चढ़ते हैं और हर बैंकर को उड़ाने की कसम खाते हैं, और सामने से 250 कमांडो हमारी पूरी बटालियन टू राजदीप अटैक बोलती है। और 12 जून की रात को तो यहाँ से मैं चढ़ता हूँ तो पहले बैंकर को मैं उड़ाता हूँ, और पहले बैंकर के अंदर ग्रेनेड दबाया तो अंदर से दुश्मन की आवाज़ आई, अल्लाह अकबर काफर का टेक, मेरे को मरिया तो है कोई भी, और दुश्मन को 6 को उड़ा दिया। उन्होंने मेरे गोली मारी तो पहले गोली यहाँ लगी और 3 गोली यहाँ लगी, ऐसे ये सीने में लगी गोली, 3 गोली यहाँ लगी मेरे सीने में और 1 गोली यहाँ लगी। ये गोली लगने के बाद में मैंने अब पट्टी करी और दूसरा बैंकर उड़ाया, जो मेरे 9 साथी थे उन्होंने उनके 30 आदमियों को ख़त्म किया, क्योंकि वो पाकिस्तान की 5 नॉर्थ लाइट इन्फेंट्री की एक कंपनी थी और उनका कंपनी कमांडर था मेजर वो अनवर अली खान, ऐसे बोल रहा था वो, तो वो था। और मैं पीछे गया और जाते ही मतलब ऐसे करते करते 11 बैंकर उड़ा दिए दुश्मन के, 11 बैंकर उड़ाने के बाद में पाकिस्तान मेजर अनवर खान मुझे गाली काट रहा पाकिस्तान का, हाँ हिंदुस्तानी कोबरा, तुझे 95 में नहीं मारा, तू सर्जिकल स्ट्राइक करके गया था, आज तेरे उतने टूक करूँगा जितने मेरे साथियों का तू गर्दन काट के ले गया था, यानी कि मैंने 16 गर्दन काटी थी 95 में सर्जिकल स्ट्राइक करने के जब पाकिस्तान की, तो उसको पता था उसी बटालियन की थी वो, तो बोले तेरे 16 टूक करूँगा मैं, कोई बात ना कर लेना। उसके बाद मैं पीछे से जाता हूँ, मेजर अनवर खान के ऊपर कूद के पड़ता हूँ, उसने मेरे गोली मारती है यहाँ इस पैर में लगी, और एक ग्रेनेड मारा तो पीछे पैर में लगा, मैंने उसका ये टेटुआ पकड़ा यहाँ से और नीचे गिरा और गर्दन काटी, और काटने के बाद में भारत माता ही जय बोलता ऊपर चढ़ा, फिर तिरंगा झंडा काटने की जगह नहीं मिली तो वो जो खटा हुआ जगह थी, वो खाली जगह थी ना गर्दन की, उसी के अंदर तिरंगा झंडा गाड़ दिया, ये वही हाथ है। तो दोस्तों कारगिल विजय दिवस की
इस उपलक्ष्य पर फर्स्ट विक्ट्री ऑफ द कारगिल वार के बारे में, मतलब तोलोलिंग की पहली जीत थी वो। उसके बाद मैं श्रीनगर हॉस्पिटल आया, देश का प्रधानमंत्री मुझे कहता वारे मेरे कलियुग के कर्णबली, तेरे 48 मारे मगो है 48 मारे, आप सेंचुरी में दो ही की कमी है, मगो वो पहले बाद में कर दें कोई मौका मिलेगा तो। उसके बाद में दोस्तों मुझे 15 अगस्त 1999 को मुझे महावीर चक्र से नमाजा गया। ये मेरी छोटी सी दास्तान है, लड़ाई काफ़ी लड़ी थी लेकिन मीडिया होड़ी के, ये टीवी होड़ी की वजह से थोड़ा शॉर्ट में बता रहा हूँ। जय हिंद, जय भारत, वंदे मातरम, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। तो ये कारनामा भारतीय सेना ने करके दिखाया है, ये कारनामा जिसने पहला तिरंगा कारगिल की चोटियों पर लहराया, ऐसे एक महावीर चक्र विजेता के साथ हमने बात की। मैं किरीट त्रिवेदी, कैमरा पर्सन परवेश के साथ, इंडिया न्यूज गुजरात, सूरत। સુરતના પૂણા ભયનગર ખાતે બાળકી ઉપર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ ઘટનાની વિગતો એવી છે કે 14 એપ્રિલના રોજ આરોપી લલનસિંહે બાળકી સાથે દુષ્કર્મ કર્યો હતો અને 12 કિલોથી વધુ વજનનો મોટો પથ્થર મારીને તેની હત્યા કરી લાશને ખાડો કરીને તેમાં દાટી દીધી હતી। સરકાર તરફથી 46 જેટલા સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત કોર્ટે સીસીટીવીના ફૂટેજ સહિત ફોરેન્સિક પુરાવો માન્ય રાખીને આરોપીને ફાંસીની સજાનો હુકમ ફરમાવ્યો। સુરતના પૂણાના ભયાનગર ખાતે બાળકી ઉપર બળાત્કાર અને હત્યાના કેસમાં જે છે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ ઘટનાની વિગતો એવી છે કે 14 એપ્રિલના રોજ જે છે આ ઘટના બનવા પામી હતી। આરોપી લલનસિંહે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને 12 કિલોથી વધુ વજનનો મોટો પથ્થર મારીને તેની હત્યા કરીને લાશને ખાડો કરીને તેમાં દાટી દીધી હતી। સરકાર તરફથી 46 જેટલા સાક્ષીઓની જુબાની જે છે રજૂ કરવામાં આવી હતી અને આ સાથે જ કોર્ટે સીસીટીવીના ફૂટેજ સહિત ફોરેન્સિક પુરાવો માન્ય રાખીને આરોપીને ફાંસીની સજાનો જે છે હુકમ કર્યો છે। સુરતમાં વધુ એક એવો કેસ સામે આવ્યો છે કે જેમાં આરોપીને જે છે ફાંસીની સજા ફટકારવામાં આવી છે। બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો જે છે તેમાં લલનસિંહ નામના આરોપીને જે છે ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ ઘટના જે છે 14 એપ્રિલના રોજ બની હતી, ત્યારે 14 એપ્રિલના રોજ આ ઘટના બની ત્યારે બાળકી સાથે દુષ્કર્મ કર્યા પછી 12 કિલોના પણ વધારે વજનથી પથ્થર સાથે જે છે તેને મારીને તેની હત્યા કરવામાં આવી હતી। તારીખ 26 જુલાઈ સમગ્ર ભારતમાં જે છે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો છે, તો તેનું નામ ઓપરેશન વિજયની સફળતાના નામ પરથી રાખવામાં આવ્યું। કારગિલ યુદ્ધ 26 જુલાઈના રોજ સમાપ્ત થયું હતું કે જે લગભગ 60 દિવસ ચાલ્યું હતું। આ દિવસ કારગિલ યુદ્ધના નાયકોને સન્માન માટે ઉજવવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા પ્રશાસન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા શાખા અને ઉમિયા મંદિરના સંયુક્ત ઉપક્રમે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે મોડાસા સહિત જિલ્લાના તમામ તાલુકા બ્લડ ડોનેશન કેમ્પ અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા શહેરના ઉમિયા મંદિર અને ભામાસા હોલ એમ બે જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું કે જેમાં એનસીસી વિદ્યાર્થીઓ સહિત શહેરીજનોએ રક્તદાન કરી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। છવ્વીસ જુલાઈ દેશભરમાં કારગિલ દિવસ જે છે ઉજવવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી જય જવાન નાગરિક સમિતિ દ્વારા કરવામાં આવી હતી। સરથાણા શહીદ સ્મારક ખાતે વીર શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી, સાથે જ ઈ બાઇક પર તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી। સુરત શહેરમાં જય જવાન નાગરિક
समिति द्वारा सरथाणा जकातना का खाते आवेला शहीद स्मारक खाते कारगिल विजय दिवस निमित्ते वीर शहीदों ने पुष्पांजलि अर्पित करवामां आवी हती के जेमां जय जवान नागरिक समिति ना कन्वेनर कांजी भालाळ देवचंद काकड़िया सहित अग्रणीओ अने गुजरात ना शहीदों ना परिवारों खास रीते तेमां उपस्थित रह्या हता। मुख्यमंत्री भूपेन्द्र पटेले राज्य पशुधन में जोवा मळेला लंपी स्किन डिसीज नी प्रवर्तमान स्थिति ने उच्चस्तरीय समीक्षा करी गांधीनगर में बैठक योजी हती। मुख्यमंत्री राज्य 15 जिल्लाओं पशुधन में आ रोगना केसों नोंधाया छे के ते जिल्लाओं में असरग्रस्त गामों की 5 किलोमीटर नी जे छे त्रिज्या में आवता गामों पशुओं ने विनामूल्य व्यापक रसीकरण माटे सूचनाओं आपी छे। आंगेनी तात्कालिक कार्यवाही कैम्पेन मोड में जे छे करवामां आवशे त्यारे तेमणे सूचना आपी हती के खास करीने असरग्रस्त जिल्लाओं में ताकीदना धोरणे एडवर्टाइजरी मुजब रसीकरण की कामगिरी ने युद्धना धोरणे पूर्ण करवा ने ते माटे जरूरी तमाम संसाधनों उपलब्ध रहे तेवी व्यवस्था करवामां आवी छे। भूपेन्द्र पटेले पशुपालन विभाग ने सूचनाओं आपी छे के आ उपरांत आ रोग हवे वधु न फैलाय ते माटे असरग्रस्त विस्तारों में तमाम जरूरी नियंत्रण पगला लेवा अने तेमणे मार्गदर्शन आप्युं हतुं के लंपी स्किन डिसीज ए गाय अने भैंसना वर्गना पशुओं में जोवा मळतो वायरसजन्य रोगचाळो छे। आ रोगचाळो राज्य में जामनगर कच्छ राजकोट सूरत मोरबी देवभूमि द्वारा पोरबंदर भावनगर अमरेली जूनागढ़ बोटाद अने गीर जेवा राज्यों में जे छे वधु पड़तो जोवा मळ्यो छे। त्यारे जे छे जिल्लाना 1,000 जे 26 गामों में जे छे जोवा मळ्यो छे त्यारे जिल्लाओना कुल मळीने 41,243 पशुओं में आ रोगचाळाथी असरग्रस्त थयेला छे। आ जिल्लामां असरग्रस्त गाम में रोगिष्ट पशुओने तात्कालिक अलग करी स्वस्थ पशुओं में रोग न फैलाय ते माटे अत्यार सुधीमां 3.10 लाख निरोगी पशुओं ने रसीकरण आपवामां आव्युं छे। हर घर तिरंगा या आजादी का अमृत महोत्सव ना नेजा हेठळनुं एक अभियान छे के जे लोको ने तिरंगा घरे लावा अने भारतनी आजादी ना 75मा वर्ष निमित्ते तेने लहेरावा माटे प्रोत्साहित करे छे। ध्वज साथेनो आपणो संबंध हमेशा व्यक्तिगत करता वधु औपचारिक अने संस्थाकीय रह्यो छे। आजादीना 75मा वर्षमां एक राष्ट्र तरीके सामूहिक रीते ध्वजने घरे लावो ए मात्र तिरंगा साथेना अंगत जोडाणनुं ज नहीं परंतु राष्ट्र निर्माण प्रत्येनी आपणी प्रतिबद्धतानुं मूर्त जे छे स्वरूप बनी जाय छे। पहला पाछलो विचार लोकोना हृदयमां देशभक्तिनी लागणी जगाडवानो अने भारतीय राष्ट्रध्वजने विशे जागृति लावानो छे। भारतीय राष्ट्रध्वज भारतना लोकोनी आशाओ अने आकांक्षाओनुं प्रतिनिधित्व करे छे। आपणा राष्ट्रीय गौरवनुं प्रतीक छे अने राष्ट्रध्वज प्रत्ये सार्वत्रिक स्नेह अने आदर अने वफादारी ते भारतना लोकोनी भावनाओ अने मानसमां एक विशिष्ट रीते जे छे स्थान धरावे छे त्यारे अभियानने लईने लोकोनी शुं प्रतिक्रिया छे ते जाणीए। ભારત નું નામ રોશન કરવું એટલે અત્યાર સુધીમાં જે શહીદો આપેલી જે સાચી શ્રદ્ધાંજલિ તો જ આપણે કરી શકીએ એટલે આ જે કાર્યક્રમ છે ઘર ઘર તિરંગા એ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન થનાર છે તો ખૂબ જ સફળતાથી દરેક જગ્યાએ ઘરે ઘરે તિરંગા લહેરાવવા જોઈએ। ઓકે સરસ।
गीताबेन परमार जी, घर घर तिरंगा योजना जी अत्यारे अभियान चलावामां आवी रह्युं छे, शुं कहेशो? तिरंगा घर घर पर लहेरावो ए तो आपणी शान छे आपणा देशनी, अने मने घर घर तिरंगा लहेरावुं ए माटे मने बहु अभिमान छे। કામિની હિરેન ગાંધી, ખંભાત નગરપાલિકા પ્રમુખ જી। ઘર ઘર તિરંગા એ આજે અભિયાન ચલાવી રહ્યું છે, શું છે વિગતો? ઘર ઘર તિરંગા એ અભિયાન ચલાવવું એ આપણી શાન છે, અને આપણા દેશનું ગૌરવ વધારવા માટેનું એ આપણું એક ગૌરવ છે, અને આ ઘર ઘર તિરંગા પ્રત્યે આપણી જે લાગણી છે એને આપણે સારી રીતે નિભાવવાની છે, અને એના માટે હું ખાસ ટેકો આપું છું કે આપણે આ અભિયાન કરવું ખૂબ જ જરૂરી છે, અને હું પણ એ અભિયાન માટે બધાને જાણ કરીશ, અને એમાં હું પણ સાથે જોડાઈશ। ઓકે સર, આપનું નામ અને પરિચય? મારું નામ સિંધા હર્ષસિંહ સિંધા જી। અત્યારે જે ઘર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, શું કહેશો? આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારે નક્કી કર્યું છે, અને ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા થીમ હેઠળ સમગ્ર ભારતની અંદર 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ દરેક શહેરી મહોલ્લા, ઘર, ઓફિસ, હોસ્પિટલ, શાળા, દરેક જગ્યાએ ભારતની શાન એવો તિરંગો ફરકાવી અને ભારત દેશનું નામ શાન આન બાન શાનથી તિરંગો લહેરાવી અને એક લોકો પ્રત્યે નવી જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં લંપી વાયરસને પ્રસરતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે જે છે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સમીક્ષા માટે કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે, ત્યારે મુલાકાતના પહેલા દિવસે જે છે કેન્દ્રીય ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં કોઢ અને રતનપરની મુલાકાત લીધી હતી, સાથે કેન્દ્રીય પ્રતિનિધિઓ સમીક્ષા કરી હતી, અસરગ્રસ્ત પશુપાલક સાથે વાતચીત કરીને તકેદારીના પગલાં લેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। केंद्र सरकार की तरफ से आज यहाँ पे हमने विजिट किया है इस गांव में, और हमारे साथ स्टेट गवर्नमेंट के भी अधिकारी हैं, और हमने यहाँ पे देखा है कि जो राज्य सरकार है अच्छा काम कर रहे हैं, हम लोगों ने भी जो एडवाइजरी इनको दी है उस पर काम हो रहा है, और ज़्यादा कोई ऐसी बात नहीं है कि आउट ऑफ कंट्रोल कोई सिचुएशन नहीं है, ईजिली इसको कंट्रोल किया जा सकता है। और मीडिया वालों को भी मैं ये कहना चाहता हूँ, NGOs को और विलेजर्स को, कि थोड़ा इस पर प्रोएक्टिव बने और लोगों को समझाएं कि ये बीमारी कैसे है, कैसे इसको रोकथाम किया जा सकता है। जो स्वस्थ पशु है उसके साथ बीमार पशु को नहीं रखना है, जो उनका खाने का मटेरियल है, चारा है, ऐसी चीज़ों को भी एक सेफ साइड में रखना है, तो एजुकेशन अवेयरनेस की बहुत ज़रूरत है, और इसको थोड़ा सा हम सब मिल के आगे बढ़ाएंगे। मीडिया है, विलेज प्रधान है, कर्मचारी हैं, शिक्षकगण है, सब इसके साथ चलेंगे तो जल्दी से हम इस पर कंट्रोल पा लेंगे। આજે આપણે અહીંયા કેન્દ્ર સરકારમાંથી બે પ્રકારના અધિકારીઓ આવ્યા છે, એક પશુપાલન ખાતું દિલ્હીથી એમના એક સિનિયર અધિકારી આવ્યા છે, એ ઉપરાંત આપણો IVRI ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક સિનિયર વૈજ્ઞાનિક પણ આવ્યા છે, જે આપણને અહીંયા માર્ગદર્શન આપી અને આપણે શું શું કરવું જોઈએ એ કામગીરી કરે છે। એ સિવાય અમારું સ્થાનિક તંત્ર છે, એ અમારા જે અધિકારીઓ છે એ તરફ બધા તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે કે આ રોગ કાબૂમાં આવે, અને એના માટે પૂરતા પ્રયત્ન કરીએ છીએ। આજે કેન્દ્ર સરકારની પશુ વિભાગની ટીમ વિઝિટમાં આવી હતી, અને કોંઢ ગામથી પશુઓના સેમ્પલ લઈ ગઈ છે, અને વહેલામાં વહેલી તકે આ રોગને કંટ્રોલ કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા પૂરેપૂરું આનું ધ્યાન રાખવામાં આવે છે, અને સરકાર સાહેબશ્રીએ કેન્દ્ર સરકારમાંથી સાહેબશ્રી આવ્યા હતા, તેમને કહેવામાં આવ્યું છે કે કોંઢ ગામની અંદર 100એ 100% રસીકરણ કરવામાં આવશે, અને જે પશુ અસરગ્રસ્ત થયેલા છે તેને સાહેબશ્રીએ અને જે વૈજ્ઞાનિક સાહેબશ્રી આવ્યા હતા તેમણે કીધું હતું કે આ પશુ છે તેને સાઈડમાં રાખો અને ખુલ્લી જગ્યામાં ન રાખો। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર, વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન, નમસ્કાર।